બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીના 63મા જન્મદિવસની જૂનાગઢ દલિત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દલિત સમાજમાં જ્યારે પણ મહાપુરુષોની વાત આવે તો ડોક્ટર બાબા સાહેબ અને કાશીરામ સાહેબ જેવા વીર પુરુષોની યાદ આવી જાય છે. ત્યારે આવી જ એક જીવિત વિભૂતિ એવી આ સમાજની વીરાંગના અને આયરન લેડી બહેન માયાવતીજીનો 63મો જન્મદિવસ સમસ્ત દલિત સમાજ દ્વારા હર્ષભેર ઉજવાયો હતો. મિત્રો, આ સમાજની વીરાંગનાને વધાવવા અને તેને પ્રોત્સાહન પૂરું પાડવા દલિત સમાજની બહેનો દ્વારા કેક કાપી બહેન માયાવતીજીના 63મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના જાગૃત નાગરિક તરીકે આ દિવસે પક્ષથી પર રહી ફક્ત દલિત સમાજની આ દીકરીને શુભેચ્છા પાઠવવા તમામ સંગઠનો, તમામ કર્મશીલ, તમામ આગેવાનો, તમામ રાજકીય આગેવાનો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરને વધાવી લીધો હતો. આ દિવસે બહુજન વોલેન્ટરી ફોર્સના જિલ્લાના પ્રમુખ તરીકે નિખિલ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. તો બહુજન સમાજ અને મૂળ નિવાસી સમાજની માનાયિકા જે આયરન લેડી બેન શ્રી માયાવતીજીના 63મા જન્મદિવસ નિમિત્તે આજે આજરોજ અમે એક કાપી અને સર્વ સમાજે અને બહુજન સમાજ પાર્ટી વતી આ અમે એક એનો જન્મદિવસ ઉજવવાનો પ્રયાસ કર્યો છે અને જે મહિલાઓ દ્વારા કરાવવામાં આવ્યો, ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પડે અને મહિલાઓ આગળ આવે એવી રીતે આ તકે આજે જે કાશીરામ સાહેબનું બનાવેલું જે બહુજન વોલેન્ટરી ફોર્સ જેની જવાબદારી જિલ્લાની મને સોંપવામાં આવી છે અને બહુજન સમાજનો અવાજ બની ખભેથી ખંભો મિલાવી અને તમામ સમાજોને ન્યાય મળે અને તમામ સમાજોના હિત અને રક્ષક કાર્ય આજથી હું મારી હાથ ઉમવા પર તૈયાર છું અને તમામ બહુજન સમાજ અને તમામ મૂળ નિવાસી સમાજને સમસ્ત ભારતના જે બુદ્ધિજીવી સમાજો છે એમને પણ હું વિનંતી કરું છું કે આ કાર્યને આગળ વધારવા અને આ કાર્યને વેગવંતુ બનાવવા સાથ અને સહયોગ આપી અને આમાં મદદ કરે. વનરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.